શ્રીમદ ભગવદ્ ગીતા તો એમ કહે છે કે તમે જન્મ્યા છો ત્યારે તમારી સાથે જે જોડાયા છે તે વાયુ, અગ્નિ, કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂળ બધાની ચિંતા તમારે કરવાની છે. થોડી વાર પહેલા હું કહેતો હતો કે મારે શું, આ જે જાતને વાસ્તવિકતામાંથી જુદી કરી લેવાની એક પ્રક્રિયા અત્યારના ચાલી છે, અલિપ્ત થઈ જવાની પ્રક્રિયા ચાલી છે, રણ છોડી જવાની એક પ્રક્રિયા ચાલી છે, હશે એ લોકોનો પ્રશ્ન છે. મારે શું, આપણે શું કામ ચિંતા કરવી જોઈએ? ના, શ્રીમદ ભગવદ્ ગીતા તો એમ કહે છે કે તમે જન્મ્યા છો ત્યારે તમારી સાથે જે જોડાયા છે તે વાયુ, અગ્નિ, કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂળ બધાની ચિંતા તમારે કરવાની છે. અને એ ચિંતા એટલે એના સંવર્ધન માટે તો ખરી જ, પણ તમે એના વિશે કશું એવું ન બોલી જાઓ, એવું ન કરી જાઓ, એવું ન વર્તી જાઓ, એની ચિંતા. અને એટલા માટે ત્યારે આપણે પૂછવાનું છે, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? મને વિચાર આવ્યો કે આપણે થોડુંક વાતો કરીએ ત્યારે ઊંડાણથી પછી મનોમંથન થતું રહે એવા કોઈ મુદ્દાઓ આજે આપની સાથે ચર્ચો. હું આપની સાથે આજે વાત કરવાનો છું ત્યારે મને ગમેલા કેટલાક વિડીયોઝ પણ વચ્ચે હું દર્શાવવાનો છું, એટલા માટે કે એ વિડીયો દ્વારા મારે જે કહેવું છે તે વધુ સતર્ક રીતે આપના સુધી પહોંચે છે. મને ને તમને ખ્યાલ છે મિત્રો કે આપણે ત્યાં વારંવાર બોલાતું વાક્ય છે, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, સત્યમ પ્રિયમ ન બ્રુયાત, પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત એષ ધર્મ સનાતન. સચ બોલે લેકિન પ્રિય હો એસા સચ બોલે, અપ્રિય દુઃખદાયી સચ ન બોલે, પ્રિય બોલીએ લેકિન અસત્ય નહીં હો એસા પ્રિય બોલીએ, યહ ધર્મ સનાતન ઓર શાશ્વત હૈ. આ વાત એટલા માટે આજે આપણે ટાંકવી પડી છે, મનુસ્મૃતિમાંથી આ શ્લોક લીધો છે. વારંવાર આપણને કહેવામાં આવે છે કે સત્ય બોલવું પણ પ્રિય હોવું એવું સત્ય બોલવું, તો આ હંમેશા શક્ય બને છે? અને આ વાત મેં એટલે અહીં રજૂ કરી છે કે આ વાતને વળગી રહેવા વખતે જ આપણને અંદરથી કોઈ બોલે છે કે બોલતા પહેલાં વિચારજે દોસ્ત, આ સાચું છે? તું પોતે આમ કરે છે? તમે પોતે આને અનુસરો છો? તમે અનુસરતા નથી તો બીજાને કહેવાનો તમને કોઈ હક નથી. બહુ જૂની ને જાણીતી આપણે લોકો ભણતા ત્યારની વાત કે સંત જ્ઞાનેશ્વર પાસે જો કોઈ કહે છે કે ભાઈ મારું સંતાન છે એ બહુ ગોળ ખાય છે, આપ એને સમજાવો કે ગોળ ન ખાય. સંતે કહ્યું કે એક અઠવાડિયા પછી આવો, હું ચોક્કસ એને સમજાવીશ. એક અઠવાડિયા પછી ગયા એટલે બહુ સહજતાથી જ્ઞાનેશ્વરજીએ પહેલાં નાના છોકરાને કહ્યું, બેટા ગોળ ન ખવાય, હવેથી ગોળ નહીં ખાઈશ, બરાબર? પેલા માતા પિતાને આશ્ચર્ય થયું કે આટલું કહેવા માટે એક અઠવાડિયું કાઢ્યું. એણે પૂછ્યું કે કેમ ગયે વખતે આ વાત ન કહી? બહુ સુંદર જવાબ મળ્યો, ગયે વખતે આપ આવ્યા ત્યારે હું પોતે પણ ખૂબ ગોળ ખાતો હતો, અને હું જ્યાં સુધી ગોળ ખાતો હોઉં ત્યાં સુધી કોઈને હું એમ ન કહી શકું કે બેટા તું ગોળ નહીં ખા. આ એક અઠવાડિયા દરમિયાન એમાંથી હું મુક્ત થયો છું એટલે હવે હું આજે બોલી શકું છું. એનો અર્થ એવો કે ધેટ ટાઈમ સંતે પોતાની જાતને પૂછ્યું હશે કે કહેતા પહેલાં વિચારજો, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ, ખરેખર હું આ કરું છું? એવું નથી મિત્રો કે આ વાતો આપણા શાસ્ત્રોએ કહી છે માટે માનવી. આપણા ઇન્ટરનેશનલ કેટલાક સંગઠનો છે એણે પણ વર્ષો પહેલાં આ વાત સ્વીકારેલી છે. વર્ષો પહેલાં એટલે હું કોટ કરી શકું એમ છું, 1932 એક એવો વ્યક્તિત્વ હતો જેને હર્બર્ટ જે ટેલર નામ આપવામાં આવ્યું. એણે 4-way ટેસ્ટ ડેવલપ કર્યો. આ 24 શબ્દનો એક ટેસ્ટ હતો અને 24 શબ્દના ટેસ્ટ પછી એના ઉપર એણે મંથન કર્યું. એ પોતે નાદારી નોંધાવી ચૂકેલી વ્યક્તિ હતો અને પછી એને વિચાર આવ્યો કે નાદારી નોંધાવવાના કારણો શું,
એમાંથી એને આ ફોર વે ટેસ્ટ મળ્યો અને એ ફોર વે ટેસ્ટ 1943 વિશ્વ આખાના રોટરી ઓર્ગેનાઇઝેશને પોતાના ધ્યાન મંત્ર અથવા બુદ્ધ મંત્ર તરીકે સ્વીકાર્યું. આપણામાંથી ઘણા લોકો એ જાણે છે. મને આજે એનો સંદર્ભ લેવાની એટલે ઈચ્છા થઈ છે કે આ ફોર વે ટેસ્ટ એ મને એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ એ વિષયને ઇલાબોરેટ કરવામાં ઘણો ઉપયોગી થાય એમ છે. ચાર પ્રશ્નો પૂછવાના તમારી જાતને, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. પહેલો પ્રશ્ન, ઇઝ ઇટ ધ ટ્રુથ? ઇઝ ઇટ ધ ટ્રુથ? શું તે સત્ય છે? સેકન્ડ, ઇઝ ઇટ ફેર ટુ ઓલ કન્સર્ન? જે હું કહી રહ્યો છું, કરી રહ્યો છું, તે બધા માટે યોગ્ય છે, યથાર્થ છે? ત્રીજો પ્રશ્ન, વિલ ઇટ બિલ્ડ ગુડવિલ એન્ડ બેટર ફ્રેન્ડશીપ્સ? આ કરવાથી એક સારપ અને મિત્રતાનું વાતાવરણ બંધાશે? અને ચોથો પ્રશ્ન, વિલ ઇટ બી બેનિફિશિયલ ટુ ઓલ કન્સર્ન? એટલે કે એ બધા માટે લાભદાયક હશે? આ ચાર પ્રશ્નો તમારી જાતને પૂછો અને આ ચાર પ્રશ્નોમાંથી જે જવાબ મળે એ જવાબ ચોક્કસ એવો મળશે કે જેમાં તમને અંતરાત્માનો અવાજ સાંભળવો પડશે અને એ અવાજ તમને એવું કશું કહેશે, ઇઝ ઇટ ધ ટ્રુથ? તમે અટકી જશો કે ના, હું કહેવા જઈ રહ્યો છું કે કહેવા જઈ રહી છું તે સાચું નથી, તો અટકી જાઓ, બોલવાની જરૂર નથી. એ બીજા બધા માટે ઉપયોગી છે, નિસ્બત ધરાવનારું છે, તો કે ના, તો અટકી જાઓ. ત્રીજો પ્રશ્ન એવો કે સારપનું વાતાવરણ બાંધશે? આપણે ચોરેને ચૌટે બેસવા ટેવાયેલા છીએ અને સાવ ફાજલ સમય મળે અને જ્યારે મોબાઈલ આપણાથી આગળ હોય ત્યારે આપણે વાણી વિલાસ કરતા હોઈએ છીએ, વિશ્વ આખાની ચિંતા શરીરના નાકે બેસીને આપણે કરતા હોઈએ છીએ. ત્યારે આ પ્રશ્ન પૂછવા જેવો, ક્યાંથી કોઈ સારપનું વાતાવરણ બંધાશે કે હું આ સંવાદ પૂરો કરીને ઉઠીશ ત્યારે બે જણાને ઝઘડો કરાવીને ઉઠવાનો છું? અને ચોથી બહુ મહત્વની વાત, બધા માટે નિસ્બત, આપણે કહ્યું કન્સર્ન, બધા માટે લાભદાયક છે. આ ચારમાંથી હું એક વાત ઉપર આવું. મહાત્મા ગાંધીજીએ બટ્રાન્ડ રસેલને વાંચ્યા પછી એક વાક્યમાં કહ્યું કે કોઈ પણ કામ કરો તે પહેલાં એટલું વિચારજો કે આ કામથી મારો છેવાડાનો માણસ કંઈ લાભ પ્રાપ્ત કરશે. કોઈ પણ બોલો, કંઈ પણ વર્તો, કંઈ પણ કરો તે પહેલાં તમારી સામે છેવાડાનો માણસ રાખો. અનટુ ધીસ લાસ્ટ એવા પુસ્તકમાંથી એમને મળ્યું અને એમાંથી એમણે શબ્દ આપ્યો સર્વોદય, સર્વનો ઉદય, મારો, તારો, આપણો નહીં, સર્વનો. ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિથી લઈને દૂર દરાજના લોકો કે જ્યાં હુંને તમે હજુ પહોંચ્યા નથી ત્યાં સુધીના લોકોના ઉદયની વાત, દરેકે દરેક જીવના ઉદયની વાત, એ કર્યા પછી નક્કી કરવું કે આ કામ કરવું કે ન કરવું. આટલી પૂરું ભૂમિકા મેં એટલે બાંધી છે કે એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ એ થોડો વિચિત્ર વિષય છે. ત્યારે આપણે એ જવાબ મેળવવો છે કે હવેથી આપણે મારે શું બોલીએ તે પહેલાં જણા અટકી જઈએ અને પૂછીએ કે આવું બોલવા જરૂરી છે? આ સમગ્ર અસ્તિત્વનું હું એક નાનકડું કણ છું, એન્ડ હાઉ કેન આઈ સે કે મારે શું? મારી આજુબાજુમાં એક ઘટના બનતી હોય, હું રોડ ઉપર જઈ રહ્યો છું ને એક અકસ્માત થઈ રહ્યો છે, મારી સાથે કોઈ બેઠા છે ને કોઈ એની સાથે અપમાનજનક વ્યવહાર કરી રહ્યું છે, તો શું મારે મારી જાતને વિડ્રો કરી લેવાની? આમ કરતી વખતે એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? મારા કુટુંબમાં કેટલીક બાબતોમાં હું ઇન્વોલ્વ નહીં થઈને એવું વિચારું છું કે હું બહુ શાણો છું. પૂછવાનું એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ કે ના, હું વડીલ છું, મારે આટલું કહેવું પડે શાંતિથી, સદભાવથી, પ્રેમથી, એ હું ન કહીને છટકી રહ્યો છું, એ યોગ્ય છે?